નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ છ વિષય ગુજરાતી પાઠ 11 એમાં આપણે આગળ જોયું હતું. હવે બીજી વાર્તાની શરૂઆત થાય છે કે એક સુવિખ્યાત કંપનીમાં કેટલાક ક્લાર્ક લેવાના હતા. એક સુવિખ્યાત એટલે કે એક મોટી કંપની હતી, એ કંપનીમાં એમ કહો ક્લાર્ક લેવાના હતા. મેં અરજી કરી હતી, 15 દિવસ પછી મારો ઇન્ટરવ્યૂ હતો. અરજી કરી હતી એમણે અને 15 દિવસ પછી એમનું ઇન્ટરવ્યૂ હતું. મને આ જાદુઈ પત્ર લઈને કંપનીના મેનેજરને મળવાનો તુક્કો સૂજ્યો. જ્યારે આ જાદુઈ પત્ર હતો એ જાદુઈ પત્ર લઈ જવાનું હતું અને એ લઈ જઈને કંપનીના જે મેનેજર હતા એ મેનેજરને મળવાનો તુક્કો સૂજ્યો. એટલે કે એવું મને સૂજ્યું કે આ પત્ર લઈને હું મેનેજરને મળવા જાઉં. જ્યાં દેવદૂતો પગ મૂકતા ડરે છે ત્યાં મૂર્ખાઓ દોડી જાય છે. ઘણીવાર આવી બધી કહેવતો હોય છે કે જ્યાં એક દેવદૂતો પગ મૂકતા ડરતા હોય ત્યાં જે બધા મૂર્ખાઓ હોય એ મૂર્ખાઓ દોડી જાય છે. એ ઉક્તિ મેં ઘણીવાર સાચી ઠેરવી છે. એમ કે જે એ ઉક્તિ છે એ મેં ઘણીવાર એમ કે સાચી ઠેરવી છે. મેં નિરંજનને વાત કરીને પેલો પત્ર આપવા કહ્યું. નિરંજનને વાત કરી અને પેલો જે પત્ર હતો એ પત્ર એમ કે આપવાનો છે. મેનેજરને એવી વાત કરી નિરંજને કહ્યું, પત્ર આપવામાં તો કશો વાંધો નથી પણ તને એનો ઉપયોગ કરતા નહીં આવડે તો નોકરી તો બાજુ પર રહેશે ને ક્યાંક ભરાઈ પડીશ. પત્ર એમ કે આપવામાં મને કોઈ વાંધો નથી પણ જો તને એનો ઉપયોગ કરતા નહીં આવડે તો નોકરી તો શું થશે, બાજુ પર રહેશે અને તું ક્યાંક એમ કે ભરાઈ પડીશ. પણ મને હવે આત્મવિશ્વાસ આવી ગયો હતો. પણ એમ કે મને હવે આત્મવિશ્વાસ એમ કે આવી ગયો હતો. મેં કહ્યું, તારી સાથે રહીને મેં એ આવડત કેળવી લીધી છે. શું કીધું નિરંજને, એમ કે હું તારી જોડે રહ્યો છું અને તારી જોડે રહેવાના કારણે એમ કે મને બધી આવડત આવડી ગઈ છે, તારા જોડે તેઓ શીખી ગયો છું. ગુરુએ શિષ્ય પર ભરોસો રાખવો જોઈએ. ગુરુએ હંમેશા શિષ્ય ઉપર ભરોસો રાખવો જોઈએ. તો એમ કે હું પણ તારી જોડે ફરું છું તો તારે પણ મારા ઉપર એમ કે વિશ્વાસ રાખવો જોઈએ. નિરંજને મને પત્ર આપ્યો. પત્ર લઈને હું કંપનીની હેડ ઓફિસે પહોંચી ગયો. નિરંજને પત્ર આપ્યો અને પત્ર લઈને એમ કહે જે કંપનીની મોટી ઓફિસ હતી એ હેડ ઓફિસે પહોંચી ગયો. મેનેજરના પીએને મેં ચિઠ્ઠી મોકલી કહેવડાવ્યું કે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો પત્ર લઈ હું મેનેજર સાહેબને મળવા માગું છું. મેનેજરના જે પીએ હતા એ પીએનું શું કર્યું, ચિઠ્ઠી મોકલી અને કહેવડાવ્યું કે જે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર હતા એમનો પત્ર છે અને આ પત્ર લઈને હું મેનેજર સાહેબને એમ કે મળવા માગું છું. થોડી વારમાં તેડું આવ્યું, થોડી વારમાં સમાચાર આવી ગયા. મેનેજરના પીએની ઓફિસમાં મને લઈ જવામાં આવ્યું. મેનેજરની જે ઓફિસ હતી પીએની એ ઓફિસમાં એમ એમને લઈ જવામાં આવ્યા. મારી ગભરામણ વધતી જતી હતી. એ એકદમ ગભરાતો હતો. મારાથી કંઈ ગલ્લા તલ્લા થઈ જાય તે પહેલાં મેં મારું અમુક શસ્ત્ર વાપરી નાખ્યું. એને શું કીધું કે ગલ્લા તલ્લા થઈ જાય. ગલ્લા તલ્લા થઈ જાય એટલે કે આપણે બધા જુદા જુદા બહાના નહીં કાઢતા, એવા બહાના કાઢવાના. અમુક એટલે અચૂક. તો એમ કે જે મેં મારું જુદા જુદા બધા બહાના કાઢ્યા અને એમ કે એ શસ્ત્ર હતું એની વાત કરી નાખી. એકદમ પેલો પત્ર મેં પીએના હાથમાં મૂકી દીધો. જે પેલો પત્ર હતો જાદુ એ કોના હાથમાં મૂકી દીધો, પીએના હાથમાં મૂકી દીધો. પત્ર જોઈને એ ચમક્યા. પત્ર જોયો અને એ ચમકી ગયા. તેણે કહ્યું, આ તો વેદ સાહેબનો પત્ર છે. આ પત્ર કોનો છે એમ કહો, તો આ પત્ર તો એમ કહો વેદ સાહેબનો છે. હા, મેં કહ્યું, એને પાછું કહ્યું, તમે એમને ક્યાંથી ઓળખો. પાછું આ પૂછો છો કે તમે વેદ સાહેબને ક્યાંથી ઓળખો. મારા કાકા મીન્સ
કે મારા મિત્રના કાકા છે. મારા કાકા એટલે કે મીન્સ મારા મિત્રના એ કાકા છે. પત્રમાં શું લખ્યું છે? પત્રમાં એમ કહો શું લખ્યું છે? પેલો સનાતન પ્રશ્ન તેના મુખમાંથી સરી પડ્યો. પાછો પેલો સાચો જે પ્રશ્ન હતો એ એના મુખમાંથી નીકળી ગયો. મેં પત્ર ઉખેડ્યો નથી, એમ કહો મેં આ પત્ર ઉખેડ્યો નથી. ઉખેડ્યો હોત તોય, એમ કહો ઉખેડ્યો હતો એ શું? કંઈ તે જરા હસ્યા ને ઊભા થઈને અંદરની કેબિનમાં ગયા. ઊભા થઈને થોડું હસ્યા અને પછી કેબિનમાં ગયા. હું ખરેખર ગભરાઈ ગયો, એ તો એકદમ ગભરાઈ ગયો. કુરુક્ષેત્રના મેદાનમાં મૂંઝાઈ ગયેલા અર્જુન જેવી મારી સ્થિતિ હતી. કુરુક્ષેત્રનું જે મેદાન હતો એ મેદાનમાં જ્યારે અર્જુનની જેવી સ્થિતિ હતી એવી સ્થિતિ આ જ્યારે મેનેજરના કેબિનમાં ગયા પત્ર લઈને એવી એમ કે મારી પરિસ્થિતિ હતી. પણ મારો કૃષ્ણ નિરંજન ત્યાં હાજર ન હતો. પણ મારો જે કૃષ્ણ હતો નિરંજન એ ત્યાં હાજર હતો નહીં. થોડી વાર પીએ બહાર આવ્યા ને કહ્યું. થોડી વાર પીએ શું થયું? બહાર આવ્યા અને કહ્યું અંદર જાઓ, સાહેબ બોલાવે છે. અંદર જાઓ, તમને સાહેબ બોલાવે છે. હવે તો હું ધ્રુજવા લાગ્યો. અંદર જવાનું કીધું એટલે હું તો ધ્રુજવા લાગ્યો એમ કહું. ઘડીભર તો મને થયું કે અહીંથી નાસી છૂટું. થોડી વાર માટે તો એમ કે મને એવું થઈ ગયું કે હું થોડી વાર માટે નાસી જઉં. પણ એમ કરવામાં હિંમત ચાલી નહીં. પણ એવું કરવામાં હિંમત એમ કે ચાલી નહીં. ફાંસીની ખોલી તરફ જતો હો તેમ ઘસડા તે પગે હું અંદર ગયો. જાણે આપણે ફોસીના મોચડે ચડતા હોય એવી રીતે એમ કે હું ગભરાઈ ગયો હતો. પણ ગભરાયા વગર તો એ ગભરાયેલો ગભરાયેલો ઘસડાતા પગે અંદર ગયો. અંદર સાહેબ બેઠા હતા, અંદર મેનેજર સાહેબ બેઠા હતા. હું અંદર ગયો ત્યારે એ પત્ર ઉકેલવામાં મશગુલ હતા. હું અંદર ગયો એટલે એ રહે તો એ પત્ર વાંચવામાં એમ કે બહુ મશગુલ થઈ ગયા હતા. હું જઈને ઊભો રહ્યો એટલે કહે બેસો. હું જઈને ત્યાં ઊભો રહ્યો એટલે મને શું કીધું? બેસો. હું બેઠો એટલે એમણે મને પૂછ્યું. કે હું બેઠો એટલે એમણે પૂછ્યું તમે વેદ સાહેબને કેવી રીતે ઓળખો? એમ કહો તમે વેદ સાહેબને કેવી રીતે ઓળખો? મારા મિત્ર નિરંજન વેદના એ કાકા થાય. મારો જે મિત્ર નિરંજન છે એ નિરંજન છે એ વેદના કાકા થાય. મને લાગ્યું કે પત્રની અસર થઈ રહી છે. મને લાગ્યું કે હવે આ પત્રની અસર થઈ રહી છે. એમ નિરંજન તમારો મિત્ર છે? કહો નિરંજન તમારો મિત્ર છે. સારું, આ પત્ર તો મારો જ છે. કે સારું, આ પત્ર તો મારો જ છે, મારા જ અક્ષર છે. સ્વગત બોલતા હોય એમ કહ્યું. સ્વગત એટલે પોતે બોલતા હોય એમ કહ્યું. પણ શું લખ્યું છે તેનો અત્યારે ખ્યાલ નથી આવતો. પણ આ પત્રમાં શું લખ્યું છે એનો ખ્યાલ આવતો નથી. તમે કહો છો કે આ પત્ર મારા પર લખાયેલો છે. તમે એમ કહો છો પણ આ પત્ર એમ કે મારા ઉપર લખાયેલો છે. પણ એનો મેર બેસતો નથી. પણ આ પત્રનો એમ કે મેર બેસતો નથી. મેં મારી જ ઉપર કદી પત્ર લખ્યો હોય એવું મને યાદ આવતું નથી. પહેલાં તો એવું કહેવા માંડ્યા કે મને તો ક્યારે એમ કે મેં મારી ઉપર પત્ર લખ્યો હોય એવું મને ક્યારે યાદ આવતું નથી. આ સાંભળીને મને તો ધરતી ફરતી લાગી. આવું સાંભળ્યું એટલે કે મને તો એવું લાગવા માંડ્યું કે જાણે ધરતી ફરવા લાગી હોય. સાહેબના ટેબલ પર પડેલા પાટિયા પર મારી નજર પડી. સાહેબના ટેબલ પર જે પાટિયું પડ્યું હતું એ પાટિયા ઉપર એની નજર પડી. લખ્યું હતું એમ જી વેદ. પાટિયા ઉપર શું લખ્યું હતું? એમ જી વેદ. મારું નસીબ મને ખુદ વેદ સાહેબ પાસે જ ખેંચી લાવ્યું હતું. મારું નસીબ જ એમ કે મને ખુદ વેદ સાહેબના પાસે ખેંચી લાવ્યું હતું. મેં નિરંજનની વાત કરી હોત તોય આ ઘોટાળો ન થોત. એમ કે હું નિરંજનને ના કીધું, પણ જો કીધું હોત તો આ ઘોટાળો ન થાત. જો કે વેદ સાહેબ તો હજુ પણ પત્ર ઉકેલવામાં જ પ્રવૃત્ત હતા. પણ એમ કે વેદ સાહેબ તો હજી એમ કે આ પત્ર ઉકેલવામાં મશગુલ હતા. થોડી વાર પત્ર સામે જોઈએ, વળી મારી સામે જોઈએ. થોડી વાર પત્ર સામે જોઈએ અને થોડી વાર મારી સામે જોઈએ. પછી જાણે
स्वगत बोलता हो एम फरी बोलया, पछी जाने फरी थी जाने बोलता हो एम बोलया। मैं निरंजन ने एना कोई भाईबंध माटे आवो पत्र लखी आप्यो होय एवुं याद नथी। एम कह मैं निरंजन एम कह एनो जो कोई भाईबंध होय एना माटे आवो पत्र लखी आप्यो होय पण एवुं एम कह मने कंई याद नथी। पण आ लेटर पेड ने अक्षर तो मारा ज छे, पण आ लेटर पेड अने अक्षर तो एम कह मारा ज छे, मात्र पत्र कोने उद्देशीने लख्यो छे तेनो ख्याल नथी आवतो। पण आ पत्र कोने उद्देशीने लख्यो छे एनो मने ख्याल आवतो नथी। ए जो ख्याल आवे तो कंईक समझाय, पण ऑल राइट तमारे काम शुं छे एम कह, जो ख्याल आवा पत्रमां शुं लख्युं छे तो कंईक समझाय, પણ એમ કે તમારે શું કામ છે? સાહેબ મેં અહીં ક્લાર્કની નોકરી માટે અરજી કરી છે। એમ કે સાહેબ મેં અહીંયા ક્લાર્કની નોકરી લેવા માટે મેં અરજી કરી છે। ઓહો એમ વાત છે, મેનેજર ખુશ થઈ ગયા કે ઓહો એવી વાત છે। એમ કે અઠવાડિયા પછી તપાસ કરજો, અઠવાડિયું થાય પછી તમે તપાસ કરજો। અને આજે હું વેદ સાહેબની ઓફિસમાં ક્લાર્ક છું, ને આજે આટલું બધું થયું, પત્ર લઈને ગયા, બીતા હતા, બધું જ થયું, છેવટે તો એ વેદ સાહેબની ઓફિસમાં ક્લાર્ક બની ગયા। અલબત્ત પેલો જાદુઈ પત્ર વેદ સાહેબ પાસે જ રહી ગયો, પણ જે પેલો જાદુઈ પત્ર હતો એ પત્ર વેદ સાહેબના પાસે રહી ગયો। એનો અફસોસ મને ને નિરંજનને દિવસો સુધી રહ્યા કર્યો હતો। એ જે પત્ર રહી ગયો હતો જાદુઈ, એ પત્રનો અફસોસ નિરંજન બંનેને દિવસો સુધી યાદ રહી ગયો હતો, એનો અફસોસ રહ્યો હતો કે આ પત્ર એમ કે ત્યાં રહી ગયો છે।